नमस्कार, आप जोई रह्या छो न्यूज 18 गुजराती। हूँ छू सिद्धार्थ ढोळकिया। हाल में सौथी महत्वना ने मोटा समाचार विपुल कौभांडना मळी रह्या छे। पूर्व गृह राज्य मंत्री विपुल चौधरी ने लईने सौथी महत्वना ने मोटा समाचार न्यूज 18 गुजराती पर एक्सक्लूसिव जानकारी। 800 करोड़ ना कथित कौभांड पर सौथी मोटी खबर। अब्बजो रूपिया ना बेनामी नाणाकीय व्यवहार ना खुलासा। विपुल चौधरी अने तेना परिवार ना नामे 25 बैंक अकाउंट मार्फते 250 करोड़ ना ट्रांजेक्शन। विपुल चौधरी ना नाम ना 5 बैंक अकाउंट, पत्नी ना नामे 10, पुत्र ना नामे 6 बैंक अकाउंट, 5 बैंक अकाउंट मार्फते 100 करोड़ ना व्यवहार थया छे। तो अलग अलग खुलासा न्यूज 18 गुजराती करवा जई रह्युं छे। आ खुलासा नंबर एक छे के जेमा 25 बैंक अकाउंट होवानी जानकारी मळी छे। विपुल चौधरी ज्युडिशियल कस्टडी में मोकली देवामां आव्या छे। पत्नी ना नामे 10, पुत्र ना नामे 6 बैंक खाता हता। खुलासो नंबर एक आ अमे आपने जणावी रह्या छे के जे करवामां आव्यो छे न्यूज 18 गुजराती पर। खुलासो नंबर एक, 800 करोड़ ना कथित कौभांड पर सौथी मोटी खबर छे। 25 बैंक अकाउंट मार्फते 250 करोड़ ना ट्रांजेक्शन। विपुल चौधरी ना नामना 5 बैंक अकाउंट होवानी पण जानकारी मळी छे। ना फक्त पोतानी सुधी आ कौभांड ने सीमित राखवामां आव्यु, पत्नी अने पुत्र ना नामे पण कौभांड ना प्रयास करवामां आव्या हता। 10 बैंक अकाउंट पत्नी ना नामे होवानी पण जानकारी मळी रही छे। पुत्र ना नामे पण 6 बैंक अकाउंट छे। 5 बैंक अकाउंट मार्फते 100 करोड़ ना व्यवहार थया होवानी पण जानकारी मळी रही छे। तो खुलासो नंबर एक के जे सौथी वधारे महत्वनो छे विपुल चौधरी ने लईने, कुल अलग अलग 5 खुलासा आज न्यूज 18 गुजराती आ विपुल कौभांड ने लईने करवा जई रह्यु छे। हाल में ईसीबी ए लांच लीधा जे पकड़ाया हता तेने लईने पण वात करवी जरूरी थी जाय छे। परंतु ते पहला आपने जणावी दईए के सौथी महत्वना ने मोटा समाचार ए मळी रह्या छे के जेमा 25 बैंक अकाउंट मार्फते 250 करोड़ ना ट्रांजेक्शन थया छे। वधु माहिती मेळवीशुं खुलासा नंबर एक ने लईने न्यूज 18 सहयोगी जनक दवे अमे से जोड़ाई गया छे। जनक जी, जी रीते आ 25 बैंक अकाउंट नी माहिती सामे आवी छे, कई रीते आ 25 बैंक अकाउंट ने ऑपरेट करवामां आवता हता, 100 करोड़ ना गफलानी पण वात छे खुलासा नंबर एक मां। ફરી એક વખત જનકભાઈ સાથે જોડાવાનો પ્રયાસ કરીશું, પરંતુ હાલમાં જે રીતે જાણકારી મળી રહી છે એ પ્રમાણે ખુલાસા નંબર બે ની જો વાત કરીએ તો વિપુલ ચૌધરીએ વિદેશમાં 1 કરોડ રૂપિયા મોકલ્યા હતા। HUF ના IDBI બેંક એકાઉન્ટ ને લઈને ખુલાસો છે। આ બેંક ખાતા નંબર જેનો અંતિમ આંકડા 557 છે। માત્ર એક જ વર્ષમાં 4.25 કરોડ ના વ્યવહારો થયા। 2011-12 માં 2 કરોડ 95 લાખ વિદેશ મોકલાયા, અન્ય એક એકાઉન્ટ માંથી 1.5 કરોડ વિદેશ મોકલાયા। અમેરિકાના ટેક્સાસ માં કરોડોની કિંમતનો બંગલો પણ લીધો હોવાની જાણકારી મળી રહી છે। ICICI બેંકના 2 એકાઉન્ટમાંથી 53.54 લાખ વિદેશ મોકલાયા છે, એટલે કે 53 કરોડ 54 લાખ વિદેશમાં મોકલવામાં આવ્યા છે। સાથે જ ICICIના બેંક ખાતાના છેલ્લા ડિજિટ 1650 1650 ખાતા નંબરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ICICIનો બેંક નંબર ખાતા નંબર કે જેના છેલ્લા 4 ડિજિટ 1264 1264 છે। IDBIના અન્ય એક એકાઉન્ટમાંથી પણ 1 કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે। IDBI બેંક ખાતાના છેલ્લા 3 ડિજિટ 188માંથી પણ ટ્રાન્ઝેક્શન થયા છે। તો માત્ર એક જ વર્ષમાં 4.25 કરોડના વ્યવહારો થયા છે। ખુલાસા નંબર 3ની પણ વાત કરીએ, વિપુલ ચૌધરીના નામે 7 કંપની, વિપુલ ચૌધરીના પરિવારના નામે 18 કંપની, પત્નીના નામે 15, પુત્રના નામે 3 કંપની છે। તો વિપુલ ચૌધરી પૂર્વ ગૃહ રાજ્ય મંત્રીના મામલે આ મહત્વના અને મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે। ખુદના નામે 7 કંપની હોવાની જાણકારી છે, વિપુલ ચૌધરીના પરિવારના નામે 18 કંપની હોવાની જાણકારી છે, પત્નીના નામે 15 અને પુત્રના નામે 3 કંપની છે। તો આ 3 મહત્વના ખુલાસા જેને લઈને વધુ માહિતી મેળવીએ ન્યૂઝ 18 સહયોગી જનક દવે અમે જોડાયા છે। જનકજી, એક તો 100 કરોડનું ટ્રાન્ઝેક્શન, ત્યારબાદ અંદાજિત 52 કરોડથી વધારાના વિદેશી નાણાં મોકલવામાં આવ્યા અલગ અલગ કંપનીઓ પોતાના નામે, પુત્રના નામે અને પત્નીના નામે। સિદ્ધાર્થ, એન્ટીકરપ્શન બ્યુરોએ જે બેંક એકાઉન્ટની ડિટેલ જે કાઢી છે અને એના જે એસેસમેન્ટ કર્યા છે, એસેસમેન્ટની ડિટેલ ન્યૂઝ 18 ગુજરાતી પાસે આવી છે અને ચોંકાવનારી માહિતી છે। લગભગ 700 કરોડની ઉપરનું જે આખું કૌભાંડ છે એની અંદર વિપુલ ચૌધરી અને તેના પરિવારના નામે 25 બેંક એકાઉન્ટ છે અને એ 25 બેંક એકાઉન્ટ વતી 250 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયા હોવાનો એન્ટી કરપ્શન બ્યુરોનો દાવો છે। વિપુલ ચૌધરીના જે 25 એકાઉન્ટની વાત કરવામાં આવે છે એમાંથી વિપુલ ચૌધરીના નામે 5 એકાઉન્ટ છે અને એની પત્નીના નામે 10 એકાઉન્ટ, પુત્રના નામે 6 એકાઉન્ટ। આમ કુલ મળાવીને કહી શકાય કે 25 જેટલા એકાઉન્ટની અંદર
250 કરોડના ટ્રાન્ઝેક્શનની જે માહિતી છે એ એન્ટી કરપ્શન બ્યુરો પાસે તપાસની દરમિયાન સામે આવી છે અને ન્યૂઝ 18 ગુજરાતીએ એ તમામ જે ડોક્યુમેન્ટ છે હસ્તગત કર્યા છે જેની અંદર જે કહી શકાય કે પૈસાના મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન કરવામાં હોવાની વાત સામે આવી રહી છે. એન્ટી કરપ્શનનો જે દાવો છે એ પ્રમાણે અને એ જ વસ્તુ જે આગામી સમયમાં જ્યારે ચાર્જશીટ મૂકવામાં આવશે, જો કે આજે કોર્ટની અંદર બધું ફર્ધર રિમાન્ડ ન મળી શક્યા, પરંતુ જ્યારે એની ચાર્જશીટ રજૂ કરવામાં આવશે ત્યારે આ જે કહી શકાય કે એ પ્રકારના જે દસ્તાવેજો એન્ટી કરપ્શન બ્યુરોએ એકઠા કર્યા છે એ એન્ટી દસ્તાવેજોનો ઉપયોગ ચાર્જશીટની અંદર કરવામાં આવશે અને આ અંગેના જે વધુ ખુલાસા છે એ સમયે પણ વધુ થઈ શકે. જનકજી, બીજી એક મહત્વની વાત છે કે HUFના IDBI બેંક એકાઉન્ટને લઈને પણ ખુલાસો થયો છે. મોટા ભાગના પ્રાઇવેટ બેંક એકાઉન્ટ ICICI હોય, IDBI હોય, પત્ની અને પુત્રના નામે પણ કૌભાંડનો પ્રયાસ થયો છે. સિદ્ધાર્થ, મેં આપણે કહ્યું કે 25 જેટલા બેંક એકાઉન્ટ અને જે સ્પેસિફિક માહિતી જે એક એકાઉન્ટની જે માહિતી છે એ ન્યૂઝ 18 ગુજરાતી પાસે આવી છે. વિપુલ ચૌધરીએ વિદેશમાં જે પૈસા મોકલ્યા એ દરમિયાન એના જે બેંક એકાઉન્ટ છે એ બેંક એકાઉન્ટની જે માહિતી, એ પછી IDBI હોય કે ICICI હોય, એના બેંક એકાઉન્ટના નંબર, એના ટ્રાન્ઝેક્શન, બધી જ માહિતી વસાવ. સૌથી મોટી વાત એ છે કે માત્ર એક જ વર્ષની અંદર વિપુલ ચૌધરીનું જે HUFનું જે એકાઉન્ટ છે IDBI બેંકમાં એમાંથી લગભગ 4.5 કરોડના વ્યવહારો થયા છે. એ ઉપરાંત 2011 અને 12ની અંદર 2,595,000 લગભગ 3 કરોડ જેટલા રૂપિયા જે અહીંથી વિદેશ મોકલવામાં આવે છે આ બેંક એકાઉન્ટની અંદર. એ ઉપરાંત એક અન્ય બેંક એકાઉન્ટ છે જેની અંદર 1.5 કરોડ રૂપિયા વિદેશ મોકલવામાં આવે છે. તો આમ કહી શકાય કે બેંક એકાઉન્ટમાં જે ટ્રાન્ઝેક્શન થયા છે એની માહિતી એન્ટી કરપ્શન બ્યુરો મેળવવામાં સફળ રહી છે અને એ સૌથી મોટી જે ભ્રષ્ટાચારનો આરોપ છે અને પૈસાના લેવડ દેવાની વાત છે રાજકમલ પેટ્રોલ ડીઝલ કંપનીમાં જમા કર્યા 20 લાખ, 2010-2012 દરમિયાન જમા કર્યા 20 લાખ. વિપુલ ચૌધરીની પોતાની ખાનગી કંપની છે રાજકમલ, કે જેમાં ડેરીના જે પૈસા હતા તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જનકજી, વધુ એક મહત્વની વાત કે જે આરોપ લાગ્યા છે જ્યુડિશિયલ કસ્ટડીની વાત પહેલા જે ખુદ કસ્ટડીમાં જવાની વાત હતી તેમાં આ મુદ્દાઓનો પણ આગ્રહ રાખવામાં આવ્યો હતો, આને લઈને કેટલા મહત્વના અને મોટા સમાચાર? સિદ્ધાર્થ, કારણ કે અત્યાર સુધી પૈસાના ટ્રાન્ઝેક્શનની વાત આવી, કાલે ઉઠીને કદાચ એવો દાવો પણ કરી શકાય કે આ એમની પૈતૃક સંપત્તિમાંથી આવેલા પૈસા હતા અને એના કારણે કને બેનિફિટ ઓફ ડાઉટ મળે, પરંતુ જે મુખ્ય ભ્રષ્ટાચારનો આરોપ છે કે જે ખેડૂતોના પૈસા, દૂધસાગર ડેરીની અંદરના પૈસા છે એ પૈસાનો એ નાણાંનો બેફામ દુરુપયોગ કરવામાં આવ્યો અને સૌથી મોટી વાત એ જે એમની રાજકમલ પેટ્રોલ એન્ડ ડીઝલ સર્વિસ કંપની છે એ પોતે ચલાવી રહ્યા છે અને એ કંપની સાથે પોતે એના માલિક છે અને દૂધસાગર ડેરીના પોતે ચેરમેન છે, છતાં એ પોતાની જ કંપની સાથેના એમના નાણાકીય વ્યવહારો સામે આવ્યા અને 2010-2012 દરમિયાન સૌથી ચોંકાવનારી વાત એ છે સિદ્ધાર્થ કે દૂધસાગર ડેરીના ખેડૂતોના લગભગ 20 થી વધુ લાખ રૂપિયા જે દૂધસાગર ડેરીમાંથી રાજકમલ પેટ્રોલ અને ડીઝલ સર્વિસની જે કંપની છે એની અંદર એ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. આ સૌથી મોટી વાત છે જે એન્ટી કરપ્શન બ્યુરોને જે સૌથી મોટા જે પુરાવાઓ હાથ લાગ્યા છે એમાં સૌથી મોટો પુરાવો આ કહી શકાય કે જેની અંદર ખેડૂતોના મહેનતની કમાણી, જે દૂધસાગર ડેરીની અંદર ખેડૂતોએ નિવે પોતાની મહેનત કરીને જે દૂધ ઉત્પાદન કરાવ્યું અને ત્યાર પછી એને આખી જે માલિકી હતી એ ખેડૂતોની માલિકી છે અને એના પૈસાનો ચેરમેને માત્ર એનો કહી શકાય કે એનું એડમિનિસ્ટ્રેશન કરવાનું છે પોતાની કમિટી અથવા તો એના દ્વારા, પરંતુ આને બેફામ રીતે નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો અને એ નાણાંને પોતાની જ કંપનીની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યા. આ સૌથી મોટો અત્યાર સુધી જે ભ્રષ્ટાચારનો આરોપ છે એ આ સૌથી મોટો છે. 20 લાખ રૂપિયા છે જે એમને દૂધસાગર ડેરીમાંથી પોતાની જ કંપનીની અંદર ટ્રાન્સફર કર્યા છે. જનકજી, ખુલાસા નંબર 5 પણ મહત્વનો છે કારણ કે વિપુલ ચૌધરી વિરુદ્ધ હવાલા કૌભાંડની આશંકા છે, હવાલા મારફતે પણ કરોડો રૂપિયા વિદેશ મોકલ્યાની આશંકા છે, કેટલી રકમ હવાલાથી મોકલી તેની તપાસ પણ કરવામાં આવશે, PMLA અંતર્ગત ED પણ તપાસ કરશે, વિદેશ મોકલેલા નાણાંની નથી કરાઈ જાણ, તો IT રિટર્નમાંથી નથી કરાયો વિદેશ વ્યવહારનો ઉલ્લેખ, તો આ પણ એક મહત્વનો અને મોટો મુદ્દો છે ખુલાસો નંબર 5. જનકજી, જે કહી શકાય દસ્તાવેજ હાથ લાગ્યા જે અંદર બહુ સ્પષ્ટ કરી હતા કે PMLA એટલે કે હવાલાની વાત આવતી હોય છે
એ હવાલાની વાત છે. હાલાકી એન્ટી કરપ્શન બ્યુરોના જ્યુરિડિક્શનની બહાર છે, એટલે માટે થઈને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરને આ અંગે વધુની જાણ કરવામાં આવી હતી. અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરે આની તપાસ હજી અત્યારે જે વિધિવત રીતે જે કરવાની છે થોડા દિવસોમાં કરશે, પરંતુ જે દસ્તાવેજોની સોંપણી કરવા દસ્તાવેજની સોંપણીની અંદર સ્પષ્ટ ખુલાસો થઈ રહ્યો છે કે જે નાણાં વિદેશ મોકલવામાં આવ્યા છે. આપણે ખુલાસા નંબર એક અને ખુલાસા નંબર બે ની અંદર આપણે જે વાત કરી કે કરોડો રૂપિયા છે જે અહીંથી વિદેશ મોકલવામાં આવ્યા. મારી પાસે જે માહિતી આવી છે એ પ્રમાણે $9 લાખ એટલે લગભગ કે 7.5 કરોડની આસપાસ અત્યારે અંદાજિત વેલ્યુ ગણવામાં આવે તો લગભગ 7.5 કરોડની આસપાસના જે પૈસા છે તે અહીંથી વિદેશ મોકલાયા. હવે એ પૈસાનું જે સ્થળાંતરણ કરવામાં આવ્યું કે હવાલાથી કરવામાં આવ્યું કે કેવી રીતે કરવામાં આવ્યું એ તમામ વસ્તુઓ તપાસનો વિષય છે ને, એટલા માટે જ એન્ટી કરપ્શન બ્યુરોએ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરને આ અંગેની માહિતી આપી છે. અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટને આ તમામ દસ્તાવેજો મળી ગયા છે, એની એક પ્રોસિજર હોય છે, એ પ્રોસિજર પૂરા થતાની સાથે જ આ અંગેની તપાસ છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર પણ આવનારા સમયમાં કરી શકે છે. આભાર જનકજી સમગ્ર માહિતી બદલ. તો એક્સક્લુઝિવ અને મોટા સમાચાર વિપુલ ચૌધરી મુદ્દે ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો કે જેમની સામે કાયદાનો ગાળિયો વધુ કસાઈ શકે છે, આ કૌભાંડને લઈને વધુ તપાસ પણ થઈ શકે છે. તો આવનારી વિધાનસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર કોંગ્રેસથી પણ મળી રહ્યા છે. કેન્દ્રીય નેતાઓ આવશે ગુજરાતની અંદર, કોંગ્રેસને જીતાડવા માટેના પ્રયાસ કરવામાં આવશે અને નાના મોટા ચહેરા નહીં પરંતુ દિગ્ગજ ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે. ચૂંટણીને લઈને કોંગ્રેસે પ્રચારની નીતિ ઘડી દીધી છે, સાથે દેશભરમાં કોંગ્રેસના નેતાઓ ધમરોવશે ગુજરાતને. કોંગ્રેસના કેન્દ્રીય નેતાઓ ઉતરશે ચૂંટણી મેદાનમાં, કોંગ્રેસના સ્ટાર પ્રચારકો કરશે પ્રચાર, આગામી દિવસોમાં કરશે દમદાર પ્રચાર, રેલી સભાઓને લઈને ઉમેદવારો માટે પ્રચાર અને પ્રસાર કરવામાં આવશે. કોણ કોણ એ ચહેરાઓ હશે તેને લઈને પણ જાણકારી મેળવીએ, કારણ કે એ જાણવું પણ મહત્વનું છે કે કયા નેતાઓ જોવા મળી શકે છે ગુજરાતની અંદર કોંગ્રેસ તરફથી પ્રચાર કરતા. મારા સહયોગી સ્મિત મહેસ જોડાઈ ગયા છે. સ્મિત, કયા કયા એવા ચહેરાઓ હશે કે જેના પર કોંગ્રેસ પોતાનો વિશ્વાસ મૂકશે અને ચક્રવ્યૂહના ચહેરાઓને લઈને આવશે ગુજરાત વિધાનસભા જીતવા માટે? સિદ્ધાર્થ, ચૂંટણીના પડઘમમાં વાગી ગયા છે કોંગ્રેસ પણ હવે પૂરી રીતે ચૂંટણી મેદાનમાં ઉતરી ગયું છે. સ્ટાર પ્રચારકનું લિસ્ટ જાહેર થઈ ગયું છે, જેમાં 26 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય નેતાઓ સહિત વિવિધ રાજ્યોના નેતાઓ પણ હવે ગુજરાતમાં આવી રહ્યા છે અને ગુજરાતમાં જે ચૂંટણીનું મેદાન છે તે સજ્જ થવા જઈ રહ્યું છે. 26 નેતાઓમાં જે મુખ્ય નેતાઓના નામની યાદી જે સામે આવી છે તેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ડૉક્ટર મનમોહન સિંહ, અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ, આ સિવાય સચિન પાયલટ, રણદીપ સુરજેવાલા, રાજીવ શુક્લા અને સામ પિત્રોડા સહિતના મોટા નેતાઓ પણ ચૂંટણી મેદાનમાં ગુજરાતમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઈ ગયું છે અને ગુજરાત કોંગ્રેસને સજ્જ કરવા માટે ગુજરાતમાં કોંગ્રેસ બાજી મારે તેવા આયોજન સ્વરૂપે રાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સાથે જ જે રણનીતિ છે તે પણ રાષ્ટ્રીય નેતાઓ જ નક્કી કરશે તેવું પણ સામે આવી રહ્યું છે, કારણ કે ગુજરાતમાં કોંગ્રેસ નબળી પાર્ટી તરીકે આગળ વધી રહી છે ત્યારે આ નબળી પાર્ટીને મજબૂત બનાવવા માટે રાષ્ટ્રીય નેતાઓ હવે મેદાને ઉતરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અને રાષ્ટ્રીય નેતાઓના સાથે જ કોંગ્રેસ વધુ મજબૂતી સાથે 2022ના ઇલેક્શનમાં ઉતરે તેવું દેખાઈ રહ્યું છે. આભાર સમગ્ર માહિતી બદલ સ્મિત. તો હાલમાં જે રીતે કોંગ્રેસ લડાયક મૂડમાં જોવા મળી રહી છે, પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે કોંગ્રેસના નેતાઓની, તે પણ સંભળાવીએ. અમારા લોકસભાના પ્રભારી પણ ખૂબ સિનિયર આગેવાનોને એઆઈસીસી તરફથી મૂકવામાં આવ્યા છે, એમાં કેટલાક રાજ્યના મંત્રીઓ પણ છે અને ખૂબ સિનિયર આગેવાનો છે. અને દરેક ઝોનલ વાઇઝ પણ એઆઈસીસી સેક્રેટરી, એઆઈસીસી અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી અહીંયા મૂકવામાં આવ્યા છે. તો હાલમાં સૌથી મહત્વના મોટા સમાચાર જે મળી રહ્યા છે તે પ્રમાણે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કોંગ્રેસને જીત મળે. 182 વિધાનસભામાંથી 125 વિધાનસભાનો જે ટાર્ગેટ લઈને ચાલી રહ્યા છે તેમાં તેઓ આગળ વધી શકે ટાર્ગેટ અચીવ કરવા માટે, જેના કારણે કેન્દ્રીય નેતૃત્વને ઉતારવામાં આવી શકે છે, જેમાં મોટા મોટા નામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો વધુ એક મહત્વના સમાચાર એએમસીને લઈને મળી રહ્યા છે કે જ્યાં સામાન્ય સભાની અંદર હોબાળો થયો છે, સૌથી વધારે મહત્વની વાત એ છે કે અમદાવાદના તમામ રસ્તાઓનો વિકાસના ખાડા ખોદેલા જોવા મળી રહ્યા છે. જે કોન્ટ્રાક્ટરને કામ આપ્યું છે એમને તાકીદે કામ પૂરું કરવા માટે સૂચનો આપવામાં આવ્યા છે. બીઆરટીએસ એંગલને કારણે 2 વ્યક્તિના મૃત્યુ થયા હોવાની પણ વાત છે. 192 કાઉન્સિલર બોલે છે એ કામ ત્યારે એને નોંધીને તાત્કાલિક પતાવવા જોઈએ. હાટકેશ્વર બ્રિજ બંધ છે, ગોમતીપુરમાં વાડીલાલ ફેક્ટરીમાં એમોનિયાનું લીકેજ થયું છે, આવા અનેક મુદ્દાઓ છે જેને લઈને એએમસીની સભામાં, સામાન્ય સભામાં હોબાળો થયો હતો. સૌથી વધારે મહત્વની વાત, રખડતા ઢોર રસ્તાઓને લઈને બબાલ છે. એક તો અમદાવાદનો કોઈ એવો વિસ્તાર ના હોય કે જ્યાં ખાડાની જોવા મળે, અને બીજો એવો કોઈ વિસ્તાર ના હોય કે જ્યાં આગળ
રખડતી રંજાડ જોવા ન મળે તો આ તમામ મુદ્દાઓને લઈને હોબાળો કરવામાં આવ્યો છે અને સ્વાભાવિક રીતે આ તમામ મુદ્દાઓ એવા છે કે જેનાથી જનતા ત્રસ્ત છે ન ફક્ત જનતા ત્રસ્ત છે પણ આ તમામ મુદ્દાઓ છે કે જેને લઈને હાઈકોર્ટ ટકોર કરી ચૂકી છે હાઈકોર્ટે વારંવાર કહ્યું છે કે ખોટી ખોટી વાતો ન કરો તેને પ્રેક્ટિકલ લાવીને બતાવો વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા દીપિકા પણ અમારી સાથે જોડાઈ ગયા છે દીપિકા સામાન્ય સભામાં જે હોબાળો થયો કયા કયા મહત્વના મુદ્દાઓ રહ્યા શું મુખ્ય માંગ કરવામાં આવી છે વિપક્ષ તરફથી બિલકુલ સામાન્ય સભાની અંદર જે પ્રકારે હોબાળો થયો તેમાં સૌથી મહત્વનો મુદ્દો રખડતા ઢોર મામલે હતો આ મુદ્દો ઇકબાલ શેખ જેઓ ગોમતીપુરના કાઉન્સિલર છે તેમણે ઉઠાવ્યો હતો મારી સાથે ઇકબાલભાઈ છે તેમની સાથે વાત કરીશું ઇકબાલભાઈ તમારી રજૂઆત પરંતુ રજૂઆતને કોઈ જવાબ નહીં શું કહેશો આજે અમદાવાદ શહેરના જનરલ બોર્ડ હતો જેમાં અમદાવાદ શહેરમાં વર્તમાન જે છેલ્લા 10 દિવસથી જે પોઝિશન થઈ રહી છે ગૌ માતા જોડે જે લોકો ગૌ માતાના નામે સત્તામાં બિરાજમાન છે સ્ટેટ ગવર્મેન્ટ એમની સેન્ટ્રલ ગવર્મેન્ટ એમની કોર્પોરેશન એમનું છતાંય ગૌ માતાની રક્ષા કરવામાં એમનું પાલન પોષણ કરવામાં ગૌચર જમીનો બાબતમાં દરેક બાબતે નિષ્ફળ નીવડી છે આજે આમ ગોમતીપુર વિસ્તારની અંદરના જે માલધારી સમાજના લોકોએ એમનો ફોન આવ્યો હું અને મારા સાથી કાઉન્સિલર જ્યારે દાણીમડાની અંદર સીડી સીએનસીડી વિભાગની જે ઓફિસ છે જ્યાં ગાયો મૂકવામાં આવે છે ત્યાં ગયા તો અમને અંદર જવા દીધા પણ ગાયો ક્યાં જ્યાં છે ત્યાં અમને જવા દીધા નથી અમને અમારા માલધારી સમાજના આગેવાન દ્વારા જાણવા મળ્યું 20-25 ગાયો ત્યાં મરેલી છે અને એનો મતલબ અધિકારીઓ અમને નહીં જવા દીધા હોય તો કંઈક ને કંઈક રંધાતું હશે અને આજે બોર્ડમાં અમે એ પ્રશ્નને લઈને આજે રજૂઆત કરવા આવ્યા હતા અને એ રજૂઆતને બોર્ડમાં પ્રતિકાત્મક રીતથી મેયરને અમે ગાયનો સ્ટેચ્યુ આપ્યો અને રજૂઆત કરી કે ભાઈ આપ ગાયના નામે મત લઈને આજે બિરાજમાન છો પણ ગૌ માતા માટે સંવેદનશીલ થઈને એની રક્ષા કરો હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટનો અમે આદર કરીએ છીએ એમને કીધું છે કંઈ પણ એમનું અવલોકન જુદું કરીને રખડતા ઢોર પકડવાની જગ્યા જ્યાં ગાયો બાંધાયેલી હોય એમના વાડામાં એમના ઘરોમાં ત્યાંથી પકડવામાં આવે છે જાહેર માર્ગ ઉપરથી ગાયો પકડે એમને અમને તો શું કોઈને પણ વાંધો નહીં હોઈ શકે તો અમારી આ ગંભીર મુદ્દો હતો પણ ભારતીય જનતા પાર્ટીને ખબર હતી કે આ સંવેદનશીલ મુદ્દો છે એમના માટે એમનો વિરોધનો મુદ્દો છે તો એમને હોબાળો કરીને બોર્ડ નહીં ચાલે એ પ્રમાણેના પ્રયત્નો કરે દેસાઈએ આગ્રહ પણ કર્યા છે કે તમારા વિસ્તારની અંદર ગાયને વધારે કપાય છે આ પ્રકારના નિવેદન બોર્ડમાં કર્યું શું કહેશો એ મુદ્દે હું એમ કહેવા માંગુ છું માધવભાઈ મારા મિત્ર છે એ ચેરમેન છે સિનિયર કાઉન્સિલર છે એમને એ ખબર નથી કે સત્તા એમની છે પોલીસ એમનો છે કાયદો અને વ્યવસ્થા એમની છે તો કોણ તમને દબાણ કરે છે કોણ પકડવામાં તમને ના પાડે છે જે પણ જવાબદાર અધિકારીઓ જે પણ જવાબદાર લોકો આવું કરતા હોય એ સામે એમને એક્શન લેવા જોઈએ પરંતુ એમને ચાવવાના જુદા અને દેખાવાના જુદા છે દાંત કેમ કે હું માનું ત્યાં સુધી ગાયોની પોતે ઘણા બધા એજન્ટો બનીને ગાયો પોતે કઈ રીતે કતલખાના સુધી લઈ જવાય એના માટે પ્રયત્નો કરતા હોય છે વર્તમાન અખબાર અને ન્યૂઝની અંદર ઘણી વખત જોવા મળતા હોય છે તો એ વાતમાં કોઈ તથ્ય નથી આ પ્રકારે ખાસ કરીને સિદ્ધાર્થ જે પ્રકારે આરોપ લગાવવામાં આવ્યો તેને કારણે ભાજપ કોંગ્રેસ છે તે બાકડે અને બોર્ડ બરખાસ્ત કરવામાં આવ્યું સામાન્ય સભા જે છે તે બરખાસ્ત કરી દેવામાં આવ્યું છે અને તેની સાથે આગામી સમયની અંદર પણ આ મુદ્દે કોઈ કામ થયું છે કે નહીં તે વિશે હવે આગળના બોર્ડમાં કામ છે તે માંગવામાં આવશે કોંગ્રેસ પક્ષ દ્વારા સિદ્ધાર્થ જી આભાર દીપિકા સમગ્ર માહિતી બદલ તો હાલમાં પરિસ્થિતિ છે અમદાવાદ શહેરને લઈને પરંતુ નવરાત્રિને લઈને અને વરસાદને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે નવરાત્રિની અંદર વરસાદનું વિઘ્ન નહિવત છે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે રાજ્યના વિવિધ શહેરોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે નવરાત્રિમાં સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા નહિવત જોવા મળી રહી છે હાલમાં તો ખેલૈયાઓ માટે રાહતના અને મોટા સમાચાર गुजरात प्रिजन देखा जाए ऑल फ्राइडे आइसोलेट एक्सपेक्ट कर रहे हैं बेसिकली वो जो बारिश है डे वन में ईस्ट सेंट्रल गुजरात से साउथ गुजरात में बहुत सारे आइसोलेट जगह पे एक्सपेक्ट कर रहे हैं और डे टू से हमारा पूरा आइसोलेट रहेंगे एक्सपेक्ट कर रहे हैं पूरा गुजरात रीजन में और सौराष्ट्र का देखा जाए डे वन में ड्राई है बट डे टू से देखा जाए आइसोलेट रहने का चांसेस है बट वो भी कॉन्सेंट होने वाला है भावनगर अमरेली गिरसौरा उसी एरिया से एंड वार्निंग्स कुछ नहीं है बट डे वन में लाइट थंडरस्टॉर्म वार्निंग है साउथ गुजरात गुजरात
तो खेलैयाओ माटे आ खुशीना समाचार छे। मारा सहयोगी झरणा पण मारी साथे जोड़ाई गया है। झरणा बे वर्षथी कोरोनाना कारणे एक तो खेलैयाओ त्रस्त हता ने हवे वरसादनुं विघ्न हतुं, परंतु हवे राहतरूप समाचार आव्या छे। केटली मजानी वात अने खुशीनी वात। बिल्कुल, हुं तो एम कहीश सिद्धार्थ के आ वखते कदाच वरसाद आव्यो होत तो खेलैयाओ छत्री लईने पण रम्या होत, एटलो उत्साह छे। पण खेलैयाओ माटे एक सारा समाचार ए छे के आ वखते नवरात्रिमां वरसादनुं विघ्न बिल्कुल नथी नड़वानुं। जी हां, कच्छमांथी तो चोमासुं विधिवत रीते विदाय लई चूक्युं छे, परंतु सौराष्ट्र अने दक्षिण गुजरातमां छूटो छवायो वरसाद रही शके छे। एटले के जे मध्य गुजरात छे त्यां तो बिल्कुल वरसादनी आगाही नथी। हवे जे खेलैयाओ छे जेओए तैयारीओ करी लीधी छे, अत्यारे पण बजारोमां धूम खरीदी जोवा मळी रही छे, तेमना माटे ચોક્કસથી એક સારા સમાચાર કે બે વર્ષ બાદ તેઓ જ્યારે નવરાત્રીનો અવસર માણવા જઈ રહ્યા છે ત્યારે આ નવરાત્રીનો અવસર જે છે તેઓ પૂરી રીતે માણી શકે તે માટેની વ્યવસ્થા જાણે કુદરતે પણ કરી દીધી છે, કારણ કે આ વખતે નવરાત્રીમાં બિલકુલ વરસાદ નહીં પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। એટલે કે નવરાત્રીના 99 દિવસ અને દશેરાનો દિવસ જે છે તે કોરો જશે, નવરાત્રીમાં ખેલૈયાઓ ધૂમ ગરબા રમી શકશે તેવું હવામાન વિભાગનું કહેવું છે। જી સિદ્ધાર્થ, આભાર જરણા સમગ્ર માહિતી બદલ। તો વધુ એક રાહતના સમાચાર એ પણ છે કે જે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે રાતના 12 વાગ્યા સુધી આપ ગરબા કર્યા બાદ ખાણીપીણીની પણ મજા માણી શકશો, તેને લઈને પણ એક રાહતની વાત છે। બીજી તરફ વધુ એક મહત્વના સમાચાર સરદાર સરોવર ડેમને લઈને મળી રહ્યા છે કે જેની સતત 9મા દિવસે પણ સપાટી 136 મીટર ઉપર યથાવત છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સતત 9મા દિવસે 138.62 મીટર છે। ઉપરવાસમાંથી 1,80,000 ક્યુસેક પાણીની આવક છે, જેથી 10,000 ક્યુસેકના બદલે 45,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા નદી બે કાંઠે વહી રહી છે, જેને લઈને વડોદરા, ભરૂચ અને નર્મદામાં 26 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને હાલ તંત્ર પણ એલર્ટ છે। હાલ એનડીઆરએફ અને એસડીઆરએફની એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। નર્મદા ડેમ છલકાઈ જતા ગુજરાતનું પાણીનું જે સંકટ હતું તે પણ હવે ઓછું જોવા મળી રહ્યું છે। સારો વરસાદ આવનાર સમયમાં અથવા તો એક વર્ષ સુધી ઉનાળા સુધી સારો વરસાદ ન પણ થાય તો રાહતરૂપ સમાચાર છે। તો ભરૂચથી મહત્વના સમાચાર, આપનું સંતાન જો મોબાઈલની ટેવના કારણે અથવા તો ગેમની ટેવના કારણે સતત મોબાઈલમાં રહેતું હોય તો સાવધાન। માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, જો આપના બાળકો ઓનલાઈન ગેમ રમે છે તો સાવધાન, ફ્રી ફાયર અને પબજી ગેમના રવાડે છે તો ચેતી જજો। અંકલેશ્વરમાં ફ્રી ફાયર ગેમના રવાડે ચડતા કિશોરનું અપહરણ થયું છે। કિશોરીનું અપહરણ કરીને બંગાળ લઈ જવાય ઓનલાઈન ગેમ થકી કિશોરી આરોપીની સંપર્કમાં આવી હતી। આરોપીએ કિશોરીનું અપહરણ કર્યું, પોલીસે કર્ણાટકથી આરોપીની ધરપકડ કરી હોવાની પણ જાણકારી છે। તો આરોપી કિશોરીના સંપર્કમાં આવ્યો હતો, ફ્રી ફાયર અને પબજી જેવી ઓનલાઈન જે ગેમિંગ છે તેના કારણે સંપર્કમાં આવ્યા બાદ તેનું અપહરણ કરી દેવામાં આવ્યું હતું અને બંગાળ લઈ જવામાં આવી હતી। ફ્રી ફાયર ઓનલાઈન ગેમ રમતા રમતા છોકરીના કોન્ટેક્ટમાં આવેલ અને ભૂખ બંધારણને લઈને અહીંથી નાસી છૂટેલ, જે બાબતે આરોપીને ગઈકાલે અટક કરી હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। રિમાન્ડ મેળવી આની અંદર કોઈ બીજો કોઈ માનવ તસ્કરી કે કોઈ બીજા પ્રકારનો પણ એનું કારણથી અને છોકરીને બગાડી લઈ ગયો છે તો તે બાબતે રિમાન્ડ મેળવી આગળ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સમાચારોમાં અત્યારે બસ આટલું, દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।